समान प्रचलनना जे दाखला छे तेना विषे चर्चा करी तो पेज नंबर 214 पर उदाहरण नंबर 12.8 आकृति 12.10 માં દર્શાવેલ પરિપથમાં ધારો કે આપણે ત્રણ અવરોધ આપેલા છે R1 R2 અને R3 જેનું મૂલ્ય આપણે આપેલું છે R1 બરાબર 5 ઓમેગા R2 બરાબર 10 ઓમેગા અને R3 બરાબર 10 ઓમેગા તેમણે 12 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે 12 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે મીન્સ બે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે આપણે આપેલું છે કેટલો આપેલો છે 12 વોલ્ટ મીન્સ V બરાબર 12 વોલ્ટ હવે આપણે શોધવાનું શું છે તો પહેલું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ દરેક અવરોધ એટલે કે આપણે જે R1 R2 અને R3 આપેલા છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો બીજું પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ જો આપણે દરેક અવરોધમાંથી મળતો વિદ્યુત પ્રવાહ મળી જાય તો ત્રણેયનો જે સરવાળો કરીશું એ આપણો થશે કુલ વિદ્યુત પ્રવાહ સી પરિપથનો કુલ અવરોધ ગણો કુલ અવરોધ એટલે કે આપેલા ત્રણેય અવરોધોનો સરવાળો જેને આપણે કહીશું કુલ અવરોધ તો સૌથી પહેલા આપણે રકમ પ્રમાણ કે આપણે જે ત્રણ અવરોધ આપેલા છે તો અવરોધ R1 બરાબર 5 R2 બરાબર 10 અને R3 બરાબર 30 ત્રણ અવરોધ આપેલા છે આપણે વિદ્યુત સ્થિતિમાન તફાવત V બરાબર આપેલા છે કેટલા વોલ્ટની આપેલી છે બેટરી 12 વોલ્ટની બેટરી આપેલી છે માટે 12 બરાબર સોરી V બરાબર 12 વોલ્ટ સૌથી પહેલા આપણે શોધીશું દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એના માટે આપણે જે આપણને એ મીન્સ વિદ્યુત પ્રવાહને આપણે કહીએ છીએ I શું કહીએ છીએ I તો દરેક માટે શોધવા માટે R1 માટે I1 R2 માટે I2 અને સોરી R2 માટે I2 અને R3 માટે I3 આપણે શોધવો પડશે તો આના માટે ઓહ્મનો નિયમ યાદ હોવો જોઈએ તો ઓહ્મનો નિયમ શું કહે છે તો ઓહ્મનો નિયમ એમ કહે છે કે આપેલો જે વિદ્યુત પ્રવાહ એ બે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ભાગ્યા તેના અવરોધ જેટલો હોવો જોઈએ મીન્સ કે બંનેનો જો આપણે ગુણોત્તર કરીશું તો આપણે વિદ્યુત પ્રવાહ મળી શકે તો એનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ I ઇક્વલ V અપોન R માટે I1 થશે V અપોન R1 અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ I1 કઈ રીતે શોધી શકીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત છેદમાં અવરોધ મૂલ્ય આપણે આપેલું છે V બરાબર કેટલું આવેલું છે તો 12 વોલ્ટની બેટરી છેદમાં આર કેટલા આપેલા છે 5 અહીં આપણે ભાગાકાર કરીશું તો આપણને જે મૂલ્ય મળશે એ પોઈન્ટમાં એટલે કે દશાંશ રૂપે મળશે તો 5 આપણે જે ઉડાડીએ તો 5 નું 10 12 માં જે જાય તો નીચે ઉતરે 2 અને 5 ના ગણ્યામાં 2 આવે નહીં મીન્સ એમાં આપણે શું કરશું પોઈન્ટ મળશે અને નીચે ઉતરે તો થશે 20 તો 5 20 તો અહીંયા મૂલ્ય મળે 2.4 વિદ્યુત પ્રવાહ આપેલો છે તો એનો એકમ પડેલો છે એમ્પિયર માટે કેપિટલ E એ આપણે પહેલા વિદ્યુત પ્રવાહ સેમ એ રીતે R2 અને R3 માટે શોધીએ તો I2 is equal to V upon R2 વિદ્યુત સ્થિતિમાન તફાવત બદલાતો નથી સેમ એ રીતે અવરોધ જે ત્રણ આપેલ છે એના પર કિંમત મૂકીએ R2 ની 10 ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીને સીધું દશાંશ સ્થળ મૂકીશું 1.2 એમ્પીયર ડાયરેક્ટ મળી જશે કારણ કે 10 આપેલા હોવાથી 1 દશાંશ સ્થળે દશાંશ ચિહ્ન આવે થર્ડ I3 I3 is equal to V upon R3 therefore V is equal to 12 અને R3 is equal to 30 સીધું લાગે આ 12 ની ત્રીસ કયા ઘડે વાગી શકે તો 3 ના ઘડે વાગી શકે 3 × 12 અને 3 × 10 20 હજુ પણ બે ની સંખ્યા અંશ અને છેદમાં આપેલી હોવાથી 2 વડે ભાગી શકાય તો 2 × 4 અને 2 × 10 આવી રીતે પણ થશે પણ જો તમારે ડાયરેક્ટ પોઈન્ટ નું મૂલ્ય શોધવું હોય તો 4 × 10 એ ડાયરેક્ટ મૂલ્ય મળી શકે 1.7 છે ને ધેરફોર 0.4 એમ્પીયર તો આવી રીતે પણ શોધી શકાય અને 2 ને જો તમે 5 વડે ભાગશો તો પણ આપણને જવાબ મળશે 0.4 એમ્પીયર આ બધું આપણને શું મળ્યું એ મળ્યું વિદ્યુત પ્રવાહ એટલે કે ત્રણેય અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને મળ્યું નેક્સ્ટ બીજા નંબરમાં આપણને શું કીધેલું છે તો બી માં આપણે કીધેલું છે કે કુલ વિદ્યુત પ્રવાહ શોધો તો કુલ વિદ્યુત પ્રવાહ જેને આપણે કહીએ છીએ ફક્ત I કુલ વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ આપેલા ત્રણેય વિદ્યુત પ્રવાહનો સરવાળો
therefore i1 plus i2 plus i3 वापरे देखिए तो मूल मरे क्यों मुझे एक्वेंटिया प्लस एक्वेंटे प्लस जो हमारे जा सर्वाधिक खास करी देख करो दसांची ने हमारे खास समय में अदर में रहे पहला दिन पॉइंट बचेंगे आपके संख्या ने बदलाव सर्वाधिक करी थी चार बता के छह तो ने चार दस बदी एक मैंने चार चार मैं मतलब चार पॉइंट जीरो 4.0 में फक्त 4.0 में गणी जो करो अब कुल विद्यमान i therefore n i को पर दस से एंपियर माने ये मत कैपिटल a तो बीजा नंबर में आपने जो आपने विद्यमान सो कौन तो कुल विद्यमान आपने मरे 4 एंपियर थर्ड आपने इसको सुधारने की तो एवं ये आपने सुधारने से पहले कुल अवरोध सो दो अब कई जोड़ा जैसे आपने क्या बहुत दिए तो अवरोध ये मूल्य आपने के ना पड़े आपने ख्याल आ गया कि समांतर जोड़े लुटे मिस पैरेलल तो ऐसे हमारे सूत्र आपने ख्याल हो जी तो आपने क्या देखे समांतर जोड़े को बताया अवरोध आपने करे के मरी सके तो कुल अवरोध सूत्रों हमारे आपेला अवरोध ना व्यस्त को सर्वाधु करो पड़े तो क्या लिखे मर से इतना चेंज मां आरपी आरपी मीन्स कोई जोड़ा समांतर जोड़ा के ई मीन्स पैरेलल मांगे समांतर सूत्र कुल अवरोध शोधवा माटे एक ना छेद मां आर वन प्लस एक ना छेद मां आर टू प्लस एक ना छेद मां आर थ्री किमत मुझे आपने ऑलरेडी त्रण अवरोध की किमत आपेली छे 5/3 तो एक ना छेद मां 5 प्लस एक ना छेद मां 10 प्लस एक ना छेद मां 3 बराबर सम सीधे बराबर छे कारण विषम सीधे छे तो कई रीते बनाई शकीए उदाहरण नंबर 5.9 और એના માટે આપણે જે આપણે ઓલરેડી આપ્યું છે
12.12 માં જેની અંદર શ્રેણીને સમાંતર જોડેલા અવરોધો દર્શાવતો વિદ્યુત પરિપથ આપણને દર્શાવેલો છે. રકમ જોઈએ, R બરાબર 10 ઓમેગા, R બરાબર 40 ઓમેગા અને R બરાબર 30 ઓમેગા આપણને આપેલું છે. સાથે બીજા બે વધારાના અવરોધ આપેલા છે, R બરાબર 20 અને R બરાબર 60 અને 12 વોલ્ટની બેટરી જોડેલી છે. મીન્સ બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર આપણને 12 વોલ્ટ આપેલો છે. સેમ એઝ ઇટ ઇઝ જે અત્યારે આપણે જોયું ઉદાહરણ નંબર 12.8 ની અંદર શું શોધવાનો, પહેલો પરિપથનો કુલ અવરોધ તો આપણે સ્ક્રીન ની અંદર શોધ્યું 1/RP, તો એ રીતે સેમ એ શોધવાનો છે 1/RP. બી પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, મીન્સ કુલ વિદ્યુત પ્રવાહ કઈ રીતે શોધી લીધું, ઓલરેડી આપણે શોધી લીધી છે, આઈ આપણે શોધ્યો કેમ. હવે કઈ રીતે કરીશું, તો શરૂઆત આપણે કરીએ, જે આપણે રકમ સાઈન 10 વડે ભાગતા હશે
આપણે આગળ આપેલા છે તો આ જ રીતે ઉપયોગ કરીને તમારા દાખલા કરવાના રહેશે.